हिंदू युवा संगठन भारत द्वारा राष्ट्रीय अध्यक्षना नेजा हेठ आज कच्छ कलेक्टर ने आवेदनपत्र आपी रजूआत करवामां आवी छे के रापर तालुकाना टगा गाम में हिंदू आगेवान सनाभाई रबारीनी हत्या बाद भय में आवेल हिंदुओं पलायन थवा मजबूर बन्या छे अने 35 महीनामां कच्छमां 14 हिंदू लोकोनी हत्या थई छे। टगा गामना पूर्व सरपंचनी हत्यामां संडोवायेला लोको सामे सखत पगला लेवामां आवे। रघुवीरसिंह जाडेजा मारू नाम छे अने हिंदू युवा संगठननो राष्ट्रीय अध्यक्ष छू। आजे जे आवेदनपत्र आपवामां आव्युं एनो विषय रापर तालुकाना टगा गामे जे हिंदू अग्रणी सनाभाई रबारीनी हत्या करवामां आवी, ए हत्यारो हजी पण खुलेआम घूमी रह्या छे। 7-8 લોકોની ધરપકડ થઈ છે પણ બાકીનાની ધરપકડ નથી થઈ અને સનાભાઈની હત્યા સાથે કચ્છમાં આવી 14 હત્યાઓ થઈ છે છેલ્લા 35 મહિનામાં અને વિશેષ સમુદાયના લોકો દ્વારા જ આ હત્યાઓ ટોળું ઊભું કરી અને કરવામાં આવી છે તો એના વિશે પણ આજે અમે કલેક્ટર સાહેબને માહિતગાર કર્યા છે। ટગા ગામની જે પરિસ્થિતિ છે તો ત્યાં હિન્દુ સમુદાય ઓછો છે અને તમે સમજી શકો છો કે જ્યાં હિન્દુ સમુદાય ઓછો હોય ત્યાં શું પરિસ્થિતિ હોઈ શકે તો આજ પરિસ્થિતિનો ભોગ સનાભાઈ રબારી બન્યા છે। 2017માં સનાભાઈ રબારીની દીકરીનું અપહરણ કરવામાં આવ્યું હતું અને 2020માં એની હત્યા કરવામાં આવી છે। આ હત્યારાઓ જે છે એ ખનન માફિયાઓ છે અને અવૈધ હથિયારોની હેરફેર કરવાવાળા લોકો છે, ગૌ હત્યારાઓ છે અને આની સામે જ્યારે સનાભાઈ અવાજ ઉપાડતા ત્યારે સનાભાઈએ જે પરિણામ ભોગવ્યું એ તમે બધા જ એનાથી માહિતગાર છો તો આ વિશે પણ અમે કલેક્ટર સાહેબને માહિતી આપી છે અને જલ્દીથી જલ્દી સનાભાઈના હત્યારાઓ પકડાય અને ટગા ગામની હિન્દુ વસ્તી જે પલાયન કરવાનું વિચારી રહી છે એને પણ રક્ષણ મળે એવી માંગણી સાથે અમે આજનું આવેદનપત્ર કલેક્ટર શ્રી ભુજને આપ્યું છે। ઘરમાં ઈંડા મૂકવાથી અમને કોઈ નહીં રોકી શકે, હું રોકી શકું છું, તને ખબર નથી અમે છીએ એડીઝ મચ્છર જે ફેલાવે છે ડેન્ગ્યુ અને ચિકનગુનિયા। માસ્ટરજી સ્કૂલમાં ડેન્ગ્યુ મચ્છરથી બચવાની જરૂરી બધી જાણકારી આપી છે। અચ્છા બચ્ચું અમને ચેલેન્જ જગ્યા તો જરૂર મળશે, નહીં મળે નહીં મળે, અરે અહીંયા તો બધી જ વ્યવસ્થા છે। ડેન્ગ્યુ ને ફેલાતો અટકાવવા માટે કુલરના પાણીને દર અઠવાડિયે બદલો, બાલદી અને ટાંકીઓને બરાબર ઢાંકીને રાખો, આખી બાયના કપડા પહેરો, મચ્છર દૂર રહે તેવી ક્રીમ કોઇલ અને અગરબત્તીનો ઉપયોગ કરો, ડેન્ગ્યુ થી લડો એટલે ડેન્ગ્યુ થી બચો।